ખેડા જિલ્લામાં ફરી એકવાર શાંતિ દોડવાનો આજે પ્રયાસ થયો, પરંતુ પોલીસ હાજર હોય આ શાંતિ દોડાઈ નથી. વાત કરવામાં આવે તો ખેડાના વસો સાઈડની અંદર ગણેશ વિસર્જન દરમિયાન ભગવાન ગણપતિની વિસર્જન યાત્રા નીકળી હતી. તે દરમિયાન આ યાત્રા જ્યારે જુમ્મા મસ્જિદ પાસે પહોંચી હતી ત્યારે કેટલાક યુવાનો આ યાત્રામાં જે ડીજે હતું તેને બંધ કરાવવા માટે આવ્યા હતા, પરંતુ તે દરમિયાન બે ટોળા થોડા સામસામે જતા ઘર્ષણ થયું હતું. જો કે મહત્વની વાત કરવામાં આવે તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય આ ટોળાને વિખેર્યા હતા અને કેટલાક હથિયારોથી અંદરથી હુમલા થયાનો પણ જે આયોજકો છે તેમણે આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર બાબતને લઈ જિલ્લાની તમામ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિતનો તમામ કાફલો વસો દોડતો, જે પ્રકારે તમે જોઈ રહ્યા છો જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, DYSP, SOG, LCB સહિતની તમામ પોલીસ આ વસો દોડી આવી હતી. અહીંયા આગળ કેટલાક ટોળાઓ પછી ભેગા થયા હતા કે આજે ડીજે બંધ બાબતે જે હુમલો થયો હતો તેને લઈને શાંતિ જળવા માટે પ્રયત્ન કર્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય આ તમામ ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા જે આયોજક છે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને જે આ જે વાતાવરણ દોડો જેને પ્રયાસ કર્યો છે તેવા તત્વોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે અમે વિસર્જનની શરૂઆત કરી ત્યારથી લઈને છેક સુધી અમારા જે ડીજેનો અવાજ હતો એ એક જ સિમિલર અવાજમાં ચાલતો હતો. એ લોકોએ આજ સવાર પોલીસ સ્ટેશન દ્વારા જાણ કરવામાં આવી હતી કે લીલી નેટ ના મારે, મસ્જિદવાળા એરિયામાં લીલી નેટ હોવાથી ડ્રોન શોટ નહીં લઈ શકતા અમે લોકો, જેના લીધે એ લોકો ગુનામાં હોય તો ખબર ના પડે. એમણે ઇન્ટેન્શનલી આ વસ્તુ કરી અને વિધિન 5 મિનિટ્સમાં એ લોકો પાસે હથિયાર આવી ગયા છે. અને હથિયાર એટલે કાયદેસર પાઇપો, દંડા, પાવડાના દસ્તા, પ્લાસ્ટિકની પાઇપો અને 2-3 જણે તો દુકાન પરથી તોડેલી પાઇપો છૂટી નાખેલી છે. એમાં એક પોલીસકર્મીને પણ વાગેલું છે અને અમારા એક મિત્રને પણ વાગેલું છે. ગણપતિજીનું વિસર્જન હતું વસો ગામની અંદર, દરેક ગામમાં હતું મારા વિધાનસભાની અંદર, પણ એવું અહીંયા હતું ને પૂરું થવાના સમયની અંદર એવી વાત મળી કે વસોની અંદર કંઈક અમુક તત્વોએ ગણેશજીના વરઘોડાની અંદર ડખોરવાના પ્રયત્ન કર્યા હોય, પણ પોલીસની જાગૃતતાના કારણે અત્યારે શાંત વાતાવરણ છે અને મને વાત મળી એટલા માટે હું વસો પોલીસ આવ્યો. SP સાહેબ, DYSP સાહેબને તમામ પોલીસ કાફલો અત્યારે વસોની અંદર છે અને શાંત વાતાવરણ, જાહેર પબ્લિકને શાંતિથી રહેવા માટે અપીલ કરી છે અને કોઈ માથાકૂટો ના થાય એવી વસો ગામના તમામ સમાજના લોકોને મારી અપીલ છે. વસો ગામ જે છે ત્યાં આજે ગણેશ વિસર્જનના પ્રોસેસન ચાલુ હતા અને જે પ્રોસેસન સાંજના ટાઈમે જે જામા મસ્જિદ છે ત્યાં પહોંચતા, જ્યારે પ્રોસેસન નીકળતા હતા પોલીસ બંદોબસ્ત સાથે હતો અને એ દરમિયાન અમુક લોકો જે આ વિસર્જન પ્રક્રિયાની અંદર જે લોકો સામેલ હતા એમની સાથે માથાકૂટ કરેલી, તકરાર કરેલી કે તમે જે ડીજે છે ડીજે અહીંયા જ બગાડો છો, જાણી જોઈને બગાડો છો, એ પ્રકારની બોલાચાલી થયેલી, આમને સામને ગરમા ગરમી થયેલી. પરંતુ થાણા અધિકારી અને પોલીસને બધા સાથે હતા એટલે લોકો વચ્ચે જ રહી અને બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી અને બંને જે ગણેશ પ્રોસેસન છે એ રાબેતા મુજબ ચાલુ રાખેલા અને બાકી જે સામે અન્ય લોકો જે હતા એ લોકોને એમના ઘરમાં પરત કરી દીધેલા. અને આ બાબતે જે આ ગણેશ મંડળના જે આયોજક છે પંકજભાઈ પટેલ, એમને સામેવાળાની 10-12 ઇસમોની વિરુદ્ધમાં ગેરકાયદે મંડળીનો ગુનો પોલીસ ખાતે દાખલ કરાવેલો છે. એ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અને CPI માતર GN પરમાર આ કેસની તપાસ કરી રહ્યા છે. ના, એ બિલકુલ ખોટી વાત છે, આવી કોઈ વાત નથી અને એકબીજાની વચ્ચે ઘર્ષણ પણ નથી થઈ શક્યું, કારણ કે અમને વિડીયો પણ મળેલ છે એની અંદર અમે જોયું તો જેની અંદર પોલીસ વચ્ચે જ ઊભી છે કે જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન બને, એની અન્ય કોઈ અનિચ્છનીય ઘટના પોલીસની સૂઝબૂઝ અને ક્વિક રિસ્પોન્સને કારણે બની નથી. કારણ કે આગળ શાંતિ સમિતિની મિટિંગ પણ થયેલી, એમાં પણ બંને કોમના આગેવાનો હાજર હતા અને મસ્જિદ ખાતે પણ આગેવાનને હાજર રાખેલા હતા અને છતાં પણ આજે અમુક યુવાન છોકરાઓ છે એના દ્વારા જે કંઈ ઘટના બની તો એ બાબતમાં એ આગેવાનો જોડે પણ અમે ચર્ચા કરી રહ્યા છીએ અને જે કંઈ તપાસની અંદર કોઈ પણ મુદ્દો બાકી ન રહી જાય એ મુજબ તપાસ કરવામાં આવશે અને CPI માતરને આ બાબતની તપાસ સોંપે. સર, ખેડા જિલ્લામાં અવારનવાર આવી ઘટનાઓ બની છે, કોઈ કનેક્ટેડ એકબીજાના ગામથી છે ખરું? ના, અત્યાર સુધી કોઈ પણ એવી બાબત નથી જણાઈ આવી કે એકબીજા સાથે કનેક્ટેડ હોય. તમામની અંદર ઇન્સિડન્ટ પણ જુદા છે અને ઘટના જુદી છે, વિસ્તારો જુદા છે. બિલકુલ શાંતિ છે હાલમાં. અમારી DYSP, અમારી LCB SOG ની ટીમ તમામ અહીંયા હોલ્ડ કરી દીધેલી છે, વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ છે અને બિલકુલ શાંતિ છે. આગેવાનો જોડે મિટિંગ પણ થઈ ગયેલી છે અને એ લોકો પણ સમજદારીપૂર્વક એ ગામની અંદર સારા મેસેજીસ આપી રહ્યા છે.